नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यापीठ शाला परिवार वती हूं संजय शेखर भाई। आज ना वीडियो लेक्चर में आपनो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, अगाउना वीडियो लेक्चर में आपने भूमि ना विविध स्तर विषय अभ्यास कर्यो हतो। एमा आपने जोयो हतो के ए स्तर, बी स्तर, सी स्तर अने आधार खड़क एवा एमा केटला स्तरो हता। लंब रूप से आपने जोए तो एमा केटला स्तरो हता। हवे आज ना वीडियो लेक्चर में आपने भूमि ना प्रकार विषय अभ्यास करवानो छे। तमने पूछे कोई परीक्षा में तो के भूमि ना स्तरो अथवा तो जे भूमि नी रूपरेखा छे ए समझाओ, तो तमारे ये ए स्तर, बी स्तर, सी स्तर ने आधार खड़क ए तमारे गणवानो। હવે જ્યારે તમને ભૂમિના પ્રકારો પૂછે તો તમારે એ જે એ સ્તર, બી સ્તર, સી સ્તરને આધાર ખડકો છે એ ગણવા નથી, પણ આના જે પ્રકારો છે કેવા કેવા, તો કે શીકણી માટી, રેતાળ ભૂમિ અથવા અથવા તો જે બોરાળું જે આપણે કહીએ છીએ ને છિદ્રાળું, એવી જમીન જે પ્રકારો છે ભૂમિના એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। એમાં આપણે સૌપ્રથમ જોવાનું છે કે પિતૃ પથ્થર કોને કહેવાય। ભૂમિનું નિર્માણ થાય છે તો એ જે ઘટકો અથવા તો જે પથ્થરો છે એના અપક્ષય એ શું કરે છે, તો કે એ નાના નાના પદાર્થોનું નિર્માણ કરે છે, જે ભૂમિનું નિર્માણ કરે છે એમાં કેટલી ઝીણી રેતી અને માટી રહેલી હોય છે તેને શું કહેવાય, પિતૃ પથ્થર કહેવાય। તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે ભૂમિનો અપક્ષય, અપક્ષય એટલે આગળ આપણે જોઈએ કે પવન દ્વારા છે, વરસાદ દ્વારા છે કે કોઈ કારણોસર છે, એ મોટા ખડકો છે અથવા પથ્થરો છે એ તૂટે તૂટે છે જેને આપણે અપક્ષય કહીએ, તો ભૂમિનો અપક્ષય શું કરે છે, તો કે નાના નાના પદાર્થોનું નિર્માણ કરે છે। હવે અપક્ષય થાય ત્યારે નાના નાના પદાર્થોનું નિર્માણ થાય છે, તો તેમાં કેવી કેવી વસ્તુ હોય, તો કે તેમાં ઝીણી રેતી અને માટીનો સમાવેશ થાય છે। જ્યારે અપક્ષય થાય ત્યારે કેટલાક પદાર્થોને એમાંથી નિર્માણ થાય છે તૂટીને, બરોબર, તો એમાં કેવી કેવી વસ્તુ હોય, તો કે એમાં ઝીણી રેતી હોય અને માટી અને ઈ સિવાયના બીજા પણ જે પદાર્થો હોય એનો સમાવેશ થાય છે। હવે આપણે ભૂમિ છે એને વ્યાખ્યાયિત કરી હોય તો ભૂમિ કોને કહેવાય, તો ભૂમિ છે નાથી બને, તો કે ભૂમિ છે એ પથ્થરના ઘટકો અને જે ભૂમિ પર જોવા મળતા મૃત સેન્દ્રીય પદાર્થો, જેને આપણે શું કહેવાય, સેન્દ્રીય પદાર્થો, તો પથ્થરના ઘટકો અને સેન્દ્રીય પદાર્થોના મિશ્રણ, આ બંને ભેગા થાય, પથ્થરોના ઘટકો હોય અપક્ષય થાય ત્યારે અને કેટલાક મૃત સડેલા પદાર્થો હોય જેને આપણે સેન્દ્રીય પદાર્થો કહે, તો પથ્થરોના ઘટકો અને સેન્દ્રીય પદાર્થોના મિશ્રણને શું કહેવાય, ભૂમિ કહે છે। હવે ભૂમિ છે એના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે, કેટલા છે, ભૂમિના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે, શેના લીધે, તો કે આગળ આપણે અભ્યાસ કર્યો હતો જ્યારે એ સ્તર હતો ત્યારે, તો કે આપણે ભૂમિનો પ્રકાર ક્યારે નક્કી કરીએ, તો કે એના પર ઉગતી વનસ્પતિ અને તે કયા પથ્થરોમાંથી નિર્માણ પામ્યું છે એ દરેક જે પ્રકાર છે ભૂમિનો એના પર આધાર રાખે છે। તો
આપણે જોઈએ ભૂમિના મુખ્યત્વે ત્રણ પ્રકાર કયા કયા? એક છે રેતાળ ભૂમિ, બીજી છે શિખણી ભૂમિ અને ત્રીજી છે બોરાડ અથવા તો આનો આપણે બીજું નામ આપીએ સિદ્રાળ ભૂમિ. આ મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે રેતાળ ભૂમિ, શિકણી ભૂમિ અને ગોરાળ ભૂમિ. હવે આપણે સૌ પ્રથમ વાત કરીએ રેતાળ ભૂમિ. તો કે રેતાળ ભૂમિ શેની બનેલી છે? તો કે રેતાળ ભૂમિ એ રેતીના મોટા કણોની બનેલી છે. રેતાળ ભૂમિમાં રેતીના મોટા કણોનો સમાવેશ થાય છે. હવે આ જે ભૂમિ છે એમાં કેવા કેવા કણો છે એકબીજા સાથે જોડેલા નથી? તો કે આ રેતાળ ભૂમિમાં રેતી અને માટીના કણો છે એ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. કેવા હોય છે? છૂટા હોય છે. આ ભૂમિમાં રેતીના કણો અને માટીના કણો કેવા હોય છે? એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. હવે દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ કે આ રેતાળ ભૂમિ છે, બરોબર? આવા પદાર્થ તેમાં કોણ હોય? તો કે એ રેતીના મોટા કણોમાં બનેલા છે. ત્યારબાદ એમાં માટી હોય છે. તો આપણે જોઈએ માટીના કણો. હવે શું કીધું? તો કે આ સ્તરમાં રેતીના મોટા કણો હોય છે, ત્યારબાદ એની સાથે માટી પણ હોય છે. તો રેતીના કણો અને માટીના કણો છે એ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. કેવા હોય છે? મુક્ત હોય છે. તેથી તેમની વચ્ચે અવકાશ જેને આપણે બીજું નામ કહીએ તો કે જગ્યા, રહેલી હોય છે. કેમ કે રેતીના કણો અને માટીના કણો છે એકબીજા સાથે જોડેલા હોતા નથી, એટલે એનો જે અવકાશ છે તેમાં થાય અવકાશ, એટલે કે આને જગ્યા અથવા તો આપણે શું કહેવાય, અવકાશ. તો કે અવકાશ રહેલો છે અથવા તો અવકાશ જોવા મળે છે. તેથી રેતાળ ભૂમિ છે એ વાયુ મિશ્રિત, એટલે કે વાયુ સાથે ભેગી જોડાયેલી છે, અથવા તો એમાં કા વાત નિયમન, એમાં હવા છે એ અંદર અથવા તો બહાર વાત વિનિમય થાય છે, એટલે કે રેતાળ ભૂમિ છે એ કેવી છે? વાયુ મિશ્રિત છે. તેથી રેતાળ ભૂમિ વાયુ મિશ્રિત હોય છે. કેવી હોય છે? વાયુ મિશ્રિત. હવે આપણે જોવાનું છે કે આ જે રેતાળ ભૂમિ છે એમાં અવકાશ રહેલો હોવાથી તેમાં પાણી નીચેની તરફ સરળતાથી ઉતરી જાય છે. આ રેતાળ ભૂમિ છે એને પાણી પાવામાં આવે તો એ બે જે કણો છે રેતીના અને માટીમાં એમાં જગ્યા છે, એટલે કે અવકાશ છે. તો હવે આપણે પાણી આપવામાં આવે તો એ પાણી શું થાય? તો કે અવકાશ દ્વારા ઝડપથી નીચે આવે છે. એટલે પાણીનું શોષણ, આપણે જ્યારે પાણી આપીએ અને જમીનનું શોષણ કરે એને આપણે અંતઃસ્ત્રવણ દર
કહેવાય છે આપણે લખીએ કે આ ભૂમિમાં અવકાશ રહેલો હોવાથી પાણી સરળતાથી નીચે તરફ ઉતરે છે કેમ કે અવકાશ વધી રહ્યો છે હવે ભૂમિ જે પાણીનું શોષણ કહેવાય એને અંતઃસ્રવણ દર કહેવાય એટલે કે આ ભૂમિમાં અંતઃસ્રવણ દર એટલે કે પાણીનું શોષણ કરવાની શક્તિ કેવી છે વધારે છે તો આપણે કહી શકીએ કે એનો અંતઃસ્રવણ દર એટલે દર એટલે કે મિનિટે જે એનો જે આપણે કોઈ ભૂમિ હોય એમાં આપણે પાણી રેડીએ અને 1 મિનિટમાં જેટલું પાણીનું શોષણ કરીએ એને આપણે ભૂમિનો અંતઃસ્રવણ દર કહીએ છીએ બરોબર આપણે એ રીતે કહીએ કે ભૂમિ જે અવકાશ રહેલો છે તેથી પાણી છે એ નીચેની તરફ ઝડપથી ઉતરે છે એટલે કે એનો અંતઃસ્રવણ દર સૌથી વધારે અને જળ ધારણ ક્ષમતા અથવા તો શક્તિ સૌથી ઓછી હોય છે હવે જળ ધારણ ક્ષમતા એટલે કે હવે આ ભૂમિ છે એને પાણી આપવામાં આવે હવે આ ભૂમિ છે એ જો વધારે પ્રમાણમાં પાણી છે એનો સંગ્રહ કરે તો એને જળ એટલે કે પાણી ક્ષમતા એટલે કે શક્તિ જો એ ભૂમિને ભૂમિ છે એ વધારે પ્રમાણમાં પાણી જાળવે તો એની ક્ષમતા વધારે હોય છે પણ આમાં શું થાય તો કે આમાં જગ્યા છે એટલે કે પાણીની ક્ષમતા અથવા તેની શક્તિ છે પાણીને રોકી શકતું નથી એટલે જળ ક્ષમતા કેવી કહેવાય એની ઓછી કહેવાય નીચે ઉતરે છે તેથી આ ભૂમિનો અંતઃસ્રવણ દર એટલે કે પાણી ઝડપથી ઉતરે છે એટલે કેવો કહેવાય અંતઃસ્રવણ દર સૌથી વધુ હોય છે કેમ કે અવકાશ હોય ને પાણી ઝડપથી નીચે આવે એટલે કે અંત એટલે કે અંદરની તરફ જે અંદરની તરફ છે એ સ્ત્રવણ અથવા તો આપણે એને ઝરણ પણ કહેવાય તો આ અંતઃસ્રવણ દર કેવો હોય સૌથી વધુ હોય છે કેમ કે પાણીનું શોષણ ઝડપથી કરે છે એમાં અવકાશ રહેલો હોવાથી અને જળ ધારણ ક્ષમતા એટલે કે આ ભૂમિ છે એ પાણીનો સંગ્રહ કરી શકતા નથી કેમ કે એમાં અવકાશ હોવાથી પાણી છે નીચે રહ્યું છે એટલે કે આ જે ભૂમિ છે રેતાળ ભૂમિ એ પાણી જાળવી રાખતી નથી એટલે કે એની જળ ધારણ ક્ષમતા કેવી કહેવાય ઓછી કહેવાય અને તેની જળ ધારણ ક્ષમતા ઓછી હોય છે જો અંતઃસ્રવણ દર વધુ એટલે કે પાણી જો ઝડપથી નીચે આવે છે તો એ જે ભૂમિ છે એ પાણીની ક્ષમતા રોકી શકતી નથી એટલે કે એની ક્ષમતા કેવી થાય છે જળ ધારણ એ ઓછી થાય છે હવે રેતાળ ભૂમિ છે એ છિદ્ર હોય કેમ કે એમાં અવકાશ રહેલો છે એટલે કે એમાં છિદ્ર હોય ત્યારબાદ એ કેવી હોય હલકી હોય છે રેતાળ ભૂમિએ છિદ્ર હલકી હોય છે કેવી હોય છે છિદ્રાળુ હોય છે અને હલકી હોય છે કઈ ભૂમિ તો કે રેતાળ ભૂમિ હવે આ તમારે ખાસ યાદ રાખવાનું છે અંતઃસ્રવણ દર દરેક ભૂમિમાં આવશે અને જળ ધારણ ક્ષમતા એને આપણે ફરીવાર જોઈએ તો કે આ રેતાળ ભૂમિ છે એ મોટા રેતીના કણોની બનેલી છે એવું આપણે જોયું હવે આ ભૂમિ છે એમાં રેતીના કણો અને જે માટીના કણો છે એકબીજા સાથે જોડાયેલા હોતા નથી એ જોડાયેલા હોતા નથી એટલે કે એમાં એની વચ્ચે શું રહે છે જગ્યા રહે છે એટલે કે અવકાશ રહે છે હવે અવકાશ રહેલો હોવાથી આ ભૂમિને જો પાણી આપવામાં આવે તો અવકાશ હોવાથી તો એ શું કરે પાણીનું ઝડપથી શોષણ કરે પાણીનું ઝડપથી શોષણ કરે તો એને આપણે અંતઃસ્રવણ કહેવી છે
तो यहां भूमि छे तेना अंतःस्करण दर केवो थाय तो के सबथी वधु होय छे। तो आ भूमि छे तो ई अवकाश होती तो ई पानी नो संग्रह करी शकवानी नथी। पानी पण ए स्तर आ जे भूमि रेताळ भूमि छे એના એ સ્તરમાંથી ક્યાં જશે તો કે નીચે વહી જાય। નીચે એમ થાય જમા થાય એનો સંગ્રહ થાય એટલે કે ઈ આ જે ભૂમિ છે ઈ જળ એટલે કે પાણીની ક્ષમતા છે ઈ જાળવતું નથી એટલે એની જળ ધારણ ક્ષમતા કેવી થઈ તો કે ઓછી થાય છે। તો આ આપણે વાત કરી તો કે રેતાળ ભૂમિ અને ઈ કેવી કીધી તો કે છિદ્રાળ કેમ કેમ અવકાશ હોય અને ઈ પાણીનું છે ઈ શોષણ કરતા નથી એના પણ રેતીના અથવા માટીના જે છે રેતીના તો ઈ કેવી હોય છે હલકી હોય છે। તો આ રેતાળ ભૂમિ હવે આપણે વાત કરવાની છે ચીકણી ભૂમિ। આ ભૂમિનો બીજો પ્રકાર છે હવે આ ચીકણી ભૂમિ છે એ ઝીણા માટીના કણોની બનેલી હોય છે અથવા તો આ ચીકણી ભૂમિ છે એમાં માટીના કણો ઝીણા હોય છે। આ ભૂમિ એટલે કે ચીકણી ભૂમિમાં ઝીણા કદના માટીના કણો હોય છે। હવે આપણે આ કણોની વાત કરીએ તો કે આ કણો સુસ્ત રીતે આ કણો કયા તો કે ઝીણા જે માટીના કણો છે એ સુસ્ત એટલે કે એવી રીતે જોડાયેલા કે અંદરથી હવા છે એ અવર જબર ન થાય। આપણે સુસ્તનું એક ઉદાહરણ લઈએ કે તમારે જે આપણે વેફર જેવું ખાય છે તો એમાં હવા ને એવું ભરેલું હોય તો એમાં અંદર હવા જાતી પણ નથી અને બહાર પણ આવતી નથી તો એને સુસ્ત રીતે બંધ કહેવાય બરોબર। તો આ કણો સુસ્ત રીતે જોડાયેલા હોય છે। આખી જે ભૂમિ છે ચીકણી માટી બરોબર કેવા જોડાયેલા તો કે એકબીજાની નજીક આવ સુસ્ત રીતે હવા છે એ અવર જબર ન થાય એવી રીતે જોડાયેલા હોય છે। તેથી આપણે શું કહી શકીએ સુસ્ત રીતે જોડાયેલા છે એટલે કે એમાં અવકાશ એટલે કે એમાં જગ્યા ઓછી હોય છે તેથી તેમાં અવકાશ ઓછો હોય છે। હવે આ ભૂમિ તમે જોજો કે જ્યારે ઉનાળામાં ચીકણી ભૂમિને જ્યારે ઉનાળામાં પાણી ન મળે ત્યારે એ ગરમ થઈને શું પડ થાય છે તો કે એમાં તિરાડો પડે છે। તો આ ભૂમિ ગરમ હવામાન અથવા તો જે આ ભૂમિ છે ને ઉનાળામાં અથવા તો જ્યાં ગરમ જ્યાં ઉર્જા અથવા સૂર્યનો પ્રકાશ કે ગરમ જે હવા હોય એવું જે હવામાન હોય તો આ ચીકણી ભૂમિમાં શું થાય તો કોઈ તેમાં તિરાડો પડે છે પડે છે તિરાડો પડે છે અને એમ થાય છે ગરમ થાય છે। હવે આ ભૂમિની આપણે વાત કરીએ અંતઃસ્રવણ દર અને જળ ધારણ ક્ષમતા તો કે આ જે ભૂમિના કણો છે કેવી રીતે જોડાયેલા છે તો એકબીજાને સુસ્ત રીતે એટલે કે હવાથી અવર જબર ન થાય એવી રીતે। હવે આ ભૂમિને પાણી આપવામાં આવે તો આ જે સુસ્ત રીતે જોડાયેલા છે એટલે કે પાણી છે એ ધીમે ધીમે જશે કેવી રીતે જશે એનો અંતઃસ્રવણ દર કેવો છે તો કે એ પાણી છે એ ધીમે ધીમે જશે કેમ કેમ કે આમાં તો અવકાશ એટલે કે જગ્યા રહેલી નથી એટલે આ માટીના કણો શોષણ પામતા જશે અને આ જે પાણી છે એ ધીમે ધીમે જશે એટલે કે એનો અંતઃસ્રવણ દર કેવો કહેવાય તો કે અંતઃસ્રવણ દર સૌથી ધીમો કહેવાય કેમ આપણે રેતાળ ભૂમિની વાત કરી તો કે એમાં અવકાશ હતો તો કે પાણી છે ઝડપથી નીચે આવતું હતું કેમ અવકાશ વધે એટલે એનો અંતઃસ્રવણ દર કેવો કહેવાય સૌથી વધારે પણ હવે આ જે ચીકણી ભૂમિ છે એમાં ધીમે ધીમે આવે છે તો આપણે લખીએ કે આ ભૂમિમાં
थोड़ा प्रमाण में हवा हो कणों
રેતીના કણ અને માટીના કણોના કદ વચ્ચેનું હોય છે. રેતી થોડી કેવી હોય તો કે મોટી હોય છે, માટી તો એનાથી નાની હોય છે, અને એની બંને જેટલું કદ છે એના કણના કદ છે એના વચ્ચેનું કદ કોણ હોય છે તો કે કાપનું હોય છે. હવે આપણે વાત કરીએ જળ ધારણ ક્ષમતા અને અનુસ્રવણ દર. તો આપણે આગળ જોયું હતું તો કે રેતાળ ભૂમિમાં જળ ધારણ ક્ષમતા તો કે રેતી અને માટીના કણો કેવા હતા, એ એકબીજાથી જોડાયેલા ન હતા, એટલા માટે એમાં અવકાશ હતો. એટલે કે પાણી છે એ સરળતાથી નીચેની તરફ આવતું હતું, એટલે કે એમાં અનુસ્રવણ દર કેવો થયો તો કે સૌથી વધારે હતો. હવે પાણી છે અવકાશ તો એ રોકાતું નતું, એટલા માટે જે ભૂમિના જે રેતીના કણો છે એ પણ પાણીનું શોષણ કરતા નહોતા, એટલે એમાં જળ ધારણ ક્ષમતા કેવી હતી તો કે સૌથી ઓછી હતી, કેમ કે પાણીનો સંગ્રહ કરતા ન હતા. ત્યારબાદ આપણે શીકણી ભૂમિ જોયું તો કે એ જે કણો છે ઝીણા કણો એ સુસ્ત રીતે એટલે કે હવા અંદર આવ જવ ન કરે એવી રીતે જોડાયેલા છે, એટલે કે પાણીને ધીમે ધીમે અંદર જવા દેતો, એટલે એના શું તો કે અનુસ્રવણ દર સૌથી ઓછો. કેમ કે એનો જે મિનિટ છે આપણે મિનિટ ઉપર ગણીએ દર ઉપર, તો એ ધીમે ધીમે છે પાણીને નીચે છે એ સ્ત્રવણ કરવા દે છે. અને જળ ધારણ ક્ષમતા તો કે જે ઝીણા કણો છે એ પાણીનું કરતા હતા તો કે એનું શોષણ કરતા હતા, એટલે જળ ધારણ ક્ષમતા કેવી હતી સૌથી વધારે હતી. હવે આપણે આ ભૂરળ ભૂમિ છે એમાં જોઈએ કે રેતી કાપ અને માટી તો આવા જે કણો છે તો કે આવી જે ભૂમિ છે ભૂરળ ભૂમિ તો એમાં જળ ધારણ ક્ષમતા અને અનુસ્રવણ દર મધ્યમ હોય છે. કેવો હોય છે? મધ્યમ. રેતાળ ભૂમિ કરતા પણ અને શીકણી ભૂમિ કરતા પણ એ થોડોક છે અંતઃસ્રવણ દર ઝડપથી નહીં પણ ધીમે ધીમે છે અનુસ્રવણ દર થાય છે એનો પાણીનો, અને થોડાક જે કાપ અને જે માટી છે એ શું કરે છે પાણીનું શોષણ પણ કરે છે, એટલે જળ ધારણ ક્ષમતા પણ કેવી હોય છે મધ્યમ હોય છે. તો આપણે લખીએ આ ભૂમિમાં જળ ધારણ ક્ષમતા અને અંતઃસ્રવણ દર કેવો હોય છે? મધ્યમ હોય છે. હવે આ ભૂમિમાં થોડી હવા રહેલી છે, કેમ કે રેતી છે એ જોડાયેલા હોતા નથી માટી કે કાપની સાથે, એટલે થોડો અવકાશ હોય, એટલે કે આ ભૂમિમાં થોડી જાજીને પણ કેવી રેતાળ ભૂમિ કરતા પણ કેટલી ઓછી. આ ભૂમિમાં થોડી હવા રહેલી હોય છે પાક માટે સૌથી ઉત્તમ અથવા તો શ્રેષ્ઠ ભૂમિ છે. કેમ કે એમાં પાણીનો સંગ્રહ કરવાનું પણ કેવું છે એની ક્ષમતા એ પણ મધ્યમ છે, અને અનુસ્રવણ દર પણ કેવો છે એ પણ મધ્યમ છે, એટલા માટે આ જે બોરાળ ભૂમિ છે એ પાક ઉત્પાદન માટે અથવા તો પાક અથવા તો આપણે વનસ્પતિ માટે એ સૌથી ઉત્તમ અથવા તો શ્રેષ્ઠ ભૂમિ છે. તો આ હતી ગોરાળું ભૂમિ. હવે આમાં આપણે ગોરાળું ભૂમિ છે એમાં કેવા પાક તો કે ઘઉં અને ચણા જેવો પાક છે એ આ ગોરાળું ભૂમિમાં થઈ શકે છે અથવા તો એવા પાકોમાં ઉગાડવામાં આવે છે. ગોરાળું ભૂમિમાં
केवा काको काओ अने चणाना पाकने उगाडवा आवे छे। अथवा तो आपणे एवुं पण कही शकीए के घऊं अने चणाना पाक माटे जे अनुकूल जमीन छे तो आ बोराडो भूमि छे। तो विद्यार्थी मित्रों आजना वीडियो लेक्चर मां बस आटलुं ज। आजे आपणे जोयुं के भूमिना त्रण प्रकार चीकणी भूमि, रेताळ भूमि अने बोराडो अथवा तो छिद्राळु भूमि पण कहीए एना विशे आपणे अभ्यास कर्यो। हवे आगळ आपणे प्रवृत्ति करवानी छे एना विशे आपणे विस्तृतमां अभ्यास करीशुं। अस्तु।